नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने श्याम एकेडमी शाळा परिवार तरफथी आप सौ विद्यार्थी मित्रोंनो हार्दिक स्वागत छे। विषय गुजराती धोरण 7 नो आजे एक नवो वीडियो लईने हूँ तमारी समक्ष आवी छूं। विद्यार्थी मित्रों अत्यार सुधी आपणे एकम 5 सुधीनो अभ्यास कर्यो। प्रथम एकम मेळामां जे चित्रपाठ हतो अने त्यार पछी बीजो छे आजनी घड़ी रणियामणी जे एक भक्ति गीत हतो अने त्यार पछी परीक्षा जे एक सरस मजानी बोधकथा हती अने त्यार पछी बे खानानो परिग्रह जे एक प्रसंग वर्णन हतो अने त्यार पछी काव्य 5 छे रानमां ए पण एक प्रकृति गीत हतो अने आ पांचे એકમનો આપણે અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો, અને હવે આવે છે પુનરાવર્તન 1 જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1 નો અભ્યાસ આપણે કરીએ। આજે જોવો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 1 માં શું આપેલું છે કે નીચે આપેલા શબ્દો કોષ્ટકમાંથી શોધી અને આના પર ચોરસ કરો અને તેને વાક્યમાં પ્રયોગ કરો। જોવો વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દો પણ આપેલા છે, સોહાગણ, તરિયાતોરણ, વિદ્યાધિકારી, ખારીલા, પ્રાયશ્ચિત, મુસાફરી, ધોધમાર અને ગહેકો। આ જે શબ્દો આપેલા છે ને, એ શબ્દો આપણે આ કોષ્ટકમાંથી શોધવાના રહેશે। જેમ કે આપણે એક શબ્દ શોધીએ, જેમ કે અહીં પ્રથમ શબ્દ આપેલું છે સોહાગણ, તો સોહાગણ શબ્દ ક્યાં ગયું? આઈડી, તો આપણે તેને આમ ચોરસ કરી દેશું અને બરાબર। હવે અહીં આપણે સોહાગણ ઉપર ચોરસ કરી, હવે આપણે આ જે સોહાગણ શબ્દ બનાવ્યો ને, તેનો જ આપણને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। વાક્યમાં પ્રયોગ કઈ રીતે કરશો? તો સોહાગણ હંમેશા શેથામાં કંકુ ભરે છે, એવી રીતે તમે આનામાંથી બીજા બધા શબ્દો આ કોષ્ટકમાંથી શોધી અને તેમનું વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે। આવડશે ને વિદ્યાર્થી મિત્રો? હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો। આ 5 પ્રશ્નો આપેલા છે, આ 5 પ્રશ્નોનો અભ્યાસ આપણે 1-5 એકમમાં આપણે કરી ગયા છીએ, તો એ તો તમને આવડશે છે, તો એ તો તમે જાતે કરી જ લેશો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, શું છે? એમાં છે, તમારી શાળામાં લખાયેલા 5 ભીત સૂત્રોની યાદી તૈયાર કરવાની છે। હવે ભીત સૂત્રો કેવા હોય વિદ્યાર્થી મિત્રો? ખબર છે ને, જેમ કે વિચાર કરવાની કળા એટલે કેળવણી, શાળા અમારી તીર્થભૂમિ, બરાબર, પુસ્તકો જાગ્રત દેવતાઓ છે, તેમને સેવીએ ને તરત વરદાન મેળવો, બરાબર। આવા બધા સૂત્રો, તમને જેવા સૂત્રો આવે તેવા તમને તમારી રીતે લખવાના રહેશે, લખશો ને વિદ્યાર્થી મિત્રો? હવે જો પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને ફકરો ફરીથી લખવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, આ આખો એક ફકરો આપેલો છે, આ ફકરામાં તમને યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્નો મૂકી અને તમને ફકરો તૈયાર કરવાનો રહેશે। આવડશે ને વિદ્યાર્થી મિત્રો? આ ફકરો કયા પોઈન્ટમાંથી લેવામાં આવ્યો છે? જો આ ફકરો જે આ છે ને, બે ખાનાનો પરિગ્રહ પાઠ છે ને, ગાંધીજીવાળો, ખબર છે ને તમને, એમાંથી આ ફકરો લેવામાં આવ્યો છે। તો આ ફકરો પણ તમને જાતે તૈયાર કરવાનો છે। આ ફકરો એકમ 4 આપેલું છે, તો કરશો ને વિદ્યાર્થી મિત્રો? અને ત્યાર પછી આપેલા છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। જુઓ, સમાનાર્થી શબ્દો તો તમને આવડે જ, પેલું છે રળિયામણું, એટલે શું થાય? સુંદર ને મનોહર। ત્યાર પછી ખારીલા એટલે ડંખીલા અને ઈર્ષાળુ। ત્યાર પછી પ્રાયશ્ચિત એટલે તપ અને પસ્તાવો। ત્યાર પછી છે રાન એટલે જંગલ અથવા તો વન। ત્યાર પછી છે કેળવણી એટલે શું થશે? ભણતર અને શિક્ષણ,
त्यार पछी प्रश्न नंबर 6 छे, सूचना मुजब करो। हवे एमां छे र वर्णथी शुरू थता 10 शब्दों लखवाना। ए तो तमने शब्द लखता तो आवडे ज, र ऊपरथी तो तमे गमे लखी सको, जेम के रसोई छे, रोटली छे, रंग छे, रमूजी छे, रमकड़ू छे, बराबर। हवे एना ऊपरथी तमने आ शब्दों वाक्य में प्रयोग पण करवानो, जेम के तमे र ऊपरथी रसोई लखो छो, बराबर, तो तमे एनो वाक्य में प्रयोग करवानो के शुं करवानो, एनुं वाक्य में प्रयोग करवानो के ते रसोई करे छे, खबर पड़ी ने, ते रसोई करे छे। हवे पछी शुं करवानो, त्रीजामां आ वाक्य में संज्ञा नीचे लीटी दोरवानी, तो संज्ञा कोने कहेवाय, तो जो मैं बनाव्युं, एक बोल्यो के ते रसोई करे छे, तो रसोई ई शुं थशे, संज्ञा थशे, शुं थशे, संज्ञा थशे। अने त्यार पछी संज्ञाना अर्थमां वधारो करे एवो शब्द आ वाक्यमां उमेर्यो छे, तो शुं हशे कि ते रसोई करे छे, तो करे छे ई वाक्यमां आपणे उमेरो कर्यो ने, એટલે એને ઉમેરો કહેવાય, ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે? જો ર વર્ણથી શરૂ થતો શબ્દ, તો મેં એક બનાવ્યું કે શું છે, કે તે શું, તે રસોઈ કરે છે, બરાબર, તો આપણને શું કરવાનું, તે રસોઈ કરે છે, તો એમાંથી આપણને વાક્ય સંજ્ઞા શોધવાની, બરાબર, સંજ્ઞા શું આવશે, રસોઈ, બરાબર। ત્યાર પછી હવે નીચે આપેલી કાવ્ય પંક્તિઓમાં શબ્દો અડાવડા થઈ ગયા છે, આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્ય પંક્તિ લખો। જો આ તો તમે કાવ્ય પંક્તિ જોશો ને, એટલે તમને આવડી જશે કે કઈ રીતે ગોઠવણી કરવાની છે। તો સમજાણો ને વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણો પુનરાવર્તન એક પૂર્ણ કર્યું, તમને જેવું આવડે એવું તમને કરવાનું રહેશે, કરશો ને વિદ્યાર્થી મિત્રો, અને હા, કાંઈ પણ ખબર ન પડે તો મને જાણ કરજો, કરશો ને, નમસ્તે વિદ્યાર્થી મિત્રો।